વાંચીની દેવી, લેખક ધૂમકેતુ, પ્રકરણ 18. દામોદરને પણ પોતાનો ઉદય કરવો છે. વાંચીની દેવીને ગયા પછી દામોદર એક ઘડીભર તો સ્તબ્ધ થઈ ગયો હતો. શું કરવું જોઈએ એનો તાત્કાલિક નિશ્ચય એ કરી શક્યો નહીં. વાંચીની દેવીએ લેવા ધારેલો માર્ગ હવે મક્કમ હતો. કોઈ પણ ભોગે યુદ્ધ કરવું પડે તો યુદ્ધ કરીને પણ રાજકીય ફેરફાર તાત્કાલિક કરવા માટે એ અત્યંત દ્રઢ બની હતી. અત્યારે એણે દર્શાવેલી મક્કમતામાં પણ એ વસ્તુની સૂચક હતી. રૂપનારાયણ અને વાંચીની દેવીની વાતોએ દામોદર ઉપર ઘણી ઊંડી અસર કરી. વાંચીનીનું બળ શામાં રહ્યું હતું એની એને હવે પૂરી સમજણ પડી ગઈ. મહારાજ ચામુંડરાજના જીવનમાં વણાયેલી કલંક કથા ગમે તે ક્ષણે પ્રગટ કરતા એમના પ્રત્યેની રાજભક્તિમાં ઓટ આવી જાય એ સ્પષ્ટ હતું. વાંચીની દેવીના અંતિમ વિજય વિશે એને શંકા ન રહી. પણ એના મનમાં એક બીજી ગઢબાંધ ચાલી. વલ્લભરાજ યુવરાજ હતો, એ રાજ ન સ્વીકારે ને દુર્લભરાજ પણ ના પાડે તો શું? ને આ ભીમદેવ સમગ્ર બળથી સામે થાય તો શું? મહારાજ ચામુંડરાજ તો જાય, પણ સાથે સાથે વાંચીની દેવી પણ જાય ને સર્વસત્તાધીશ જેવા રાજકુમારોનું સંચાલન પોતે જ કરે એવો કોઈ માર્ગ આમાંથી ન મળે? બદલાયેલી પરિસ્થિતિનો પોતે લાભ ઉઠાવે તો એ વસ્તુ શક્ય ન બને? કુમારોના મનને બરાબર વાળી શકાતા હોય તો શા માટે વાંચીની દેવી આસપાસ પોતે હવે ફર્યા કરવું જોઈએ? એના મનમાં નવી મહેચ્છા જાગી. તે થોડીવાર વિચાર કરી રહ્યો. અત્યારે આ મંદિરમાં આ કુમારો પુરાયા છે એ ખબર કોઈને પડે તેમ ન હતી. અહીં કોઈ આવે તેવો સંભવ ન હતો. પોતે એકલો જ આ કાર્યનો સાક્ષી હતો. વાંચીની દેવીની સામે બંને કુમારોનું સંચાલન કરીને શા માટે પોતે પણ પરિસ્થિતિનો લાભ ન લેવો? ચામુંડરાજને વાંચીની દેવીના ઘર્ષણમાંથી ને ભત્રીજાને ફોઈબાના ઘર્ષણમાંથી અત્યારે લાભ ઉઠાવાય તો થોડા સમયમાં એનું પોતાનું જ મહત્ત્વ વધી જાય. સૌ કોઈ એને સાંભળતા થાય. બંને પક્ષને સંભાળી શકે એવો માણસ જ આમાં છેવટે સત્તાધીશ નીવડશે. મહાઆમત્ય વીર મહત્તમ વૃદ્ધને નિષ્ક્રિય છે ને બીજા મંત્રીઓ હજી પૂરા સાવધ થયા નથી. તે પહેલાં એણે આ વાતનો લાભ લઈ લેવો જોઈએ. આ બંને કુમારોનો વિશ્વાસ સંપાદિત કરવામાં તેણે પોતાનો વિજય જોયો. તે તરત જ મંદિરના નીચેના ભોંયરા તરફ ગયો. ભોંયરામાંથી હજી કમાડ ધકેલવાનો ને એના ઉપર પાટું પડવાનો અવાજ આવી રહ્યો હતો. દામોદર ધીમેથી એ બાજુ ગયો. ગોખલામાંથી અંદર દ્રષ્ટિ કરી ભીમદેવની ઉપર નજર પડતા જ તેણે બે હાથ જોડીને નમન કર્યા. મહારાજ, તમે અહીં ક્યાંથી? કોણ છે? વલ્લભરાજે પૂછ્યું. એ તો પેલો ફૈબાનો માણસ છે. તે ફૈબાની સાથે છે તે? હા, પેલો દામોદર. ફૈબાએ અહીં ઊભો રાખ્યો લાગે છે આપણા ઉપર નજર રાખવા. મહારાજ, દામોદર બોલ્યો, હું ફૈબાની સાથે છું એ ખરું, પણ હું ફૈબાનો નથી. ત્યારે ફૈબાનો નથી તો કોનો? અમારો છે. ફૈબાએ તો અહીં તને ઊભો રાખ્યો છે અમારા ઉપર નજર રાખવા, ને પાછો અમને બનાવે છે. તે ફૈબાને ચડાવ્યા છે, પણ ફૈબા પહેલાં તો અંદર જઈ જ નહીં શકે. અંદર જઈ શકશે તો મહાલયમાં પ્રવેશ નહીં પામે. મહાલયમાં પ્રવેશ મેળવશે તો રાણાજી જંગ આપશે. સવાર પહેલાં તો એ અહીં પાછા ધૂળ ચાંટતા આવશે. મહારાજનો વાળ વાંકો થાય તેમ નથી, ભલે ફીફા ખાંડી લે. ભીમદેવ બોલ્યો અને કંઈ ન હોય તેમ એ આંટા મારવા માંડ્યો. મહારાજ, એક મારું ગરીબનું કહેવું માનશો? શિવરાજ તો સમાચાર લઈને આવ્યો છે ના? શાના સમાચાર દામોદર? વલ્લભે પૂછ્યું. મહારાજ, માલવ સૈન્ય પાટણની આ દિશામાં આવવા નીકળ્યું છે. એ સમાચાર લઈને શિવરાજ પોતે આવ્યો છે. ભીમદેવ કુમાર એ જાણે છે, એટલે અત્યારે આ સવાલ હવે ફૈબાની કે મહારાજની મહત્તાનો રહ્યો નથી. અત્યારે તો પાટણ રહેશે કે નહીં એવો ગંભીર આ સવાલ થઈ પડ્યો છે. મહારાજ, તમે જો રસ્તો નહીં કાઢો તો પાટણની બધી કીર્તિ ધૂળમાં રોળાઈ જશે. આવા કૌટુંબિક પ્રશ્ન તો દિવસો કે માસોના હિસાબે નહીં, બે ચાર ઘડીના હિસાબે પતાવી દેવા જોઈએ. ત્યારે તો ફૈબાને તું કહે ને, શા માટે કહેતો નથી? ભીમદેવ બોલ્યો. શું કહું બોલો? મહારાજની અવગણના કોઈનાથી નહીં કરી શકાય. મહારાજની ગણના અવગણનાનો પ્રશ્ન નથી પ્રભુ. પ્રશ્ન તો હવે આ છે, પાટણને કોણ સંભાળે છે? માલવા આવે છે, લાટ આવે છે, ગર્જનક પણ આવશે. સૌ કોઈ આવશે કે આવી રહ્યા હશે? એ વખતે પાટણને કોણ સંભાળે એ પ્રશ્ન છે. મહારાજ વલ્લભરાજ મહારાજે સંભાળવું ઘટે. ને મહારાજ પોતે, દાદાબાપુ પોતે શું બળવાન નથી? ભીમદેવે કહ્યું. સંભાળશે તો મહારાજ પોતે જ, એમની આસપાસ અમે ક્યાં નથી? વલ્લભ બોલ્યો.
સંભાળે તો ચામુંડરાજ મહારાજ પોતે જ, દામોદર બોલ્યો. એણે વાતને જુદો જ વળાંક આપવામાં સફળતા દીઠી. પણ એવું છે પ્રભુ કે દાદાબાપુના પિતા રાજ મહારાજ ગોત્ર હત્યાના પાપ નિવારણ માટે જાત્રાએ ફરતા ફરતા અહીં આવ્યા હતા. તે વખતથી જ સોલંકીઓ તો જાત્રા કરતા આવ્યા છે. મહારાજ મૂળરાજદેવના હાથે પણ ગોત્ર હત્યા થઈ છે. એની જાત્રા મહારાજ ચામુંડરાજને કરવાની બાકી રહી છે. હવે આ સમય છે, મહારાજ જાત્રાએ જાય ને મહારાજ વતી એ વખતે યુવરાજ વલ્લભરાજ અહીં રાજ સંભાળે તો ગોત્ર હત્યાનું નિવારણ થઈ જાય ને આ સમો પણ સચવાઈ જાય. પછી બધું થાળે પડે ત્યારે ક્યાં જે કરવું હોય તે થતું નથી. પણ આ સમો તો સાચવી લ્યો, નહીતર માળવાવાળાને બીજા ફાવી જશે. તે આવું છે પ્રભુ કે ગોત્ર હત્યાનું આ નિવારણ નહીં થાય ત્યાં સુધી કોઈને સદબુદ્ધિ પણ નહીં રહે. ઓયા ભટ્ટ જેવા પણ ભાખે છે કે પૃથ્વી તમારી રહેશે નહીં. મહારાજની ગણના અવગણનાનો પ્રશ્ન નથી. મહારાજ જાત્રાએ જવાના છે ને એ વખતે રાજ સૂનું ન રહે માટે ભાર ઉપાડવાનો પ્રશ્ન છે પ્રભુ. ઉયા ભટ્ટની આ શી વાત તે કરી દામોદર? ભીમદેવને ચોલાના શબ્દો સાંભળ્યા. મહારાજ જાત્રાએ જવાના છે એ ઘોષણાએ તો પાટણ આખું ડોલી ઉઠશે પ્રભુ. ઉયા ભટ્ટ કહે છે કે રાજાએ જાત્રા કરી ગોત્ર હત્યાનું નિવારણ કરવું તો નગરી ઉપરનો ભાર ઉતરે. દામોદર, વલ્લભનો માયાળુને જ્ઞાની સ્વભાવ પણ દામોદરની આ વાતમાં આનંદ પામ્યો. તારી વાત તો સાચી લાગે છે ને ફૈબાને પણ. ફૈબાને તમે ઓળખતા નથી મહારાજ? ભાઈ જેવો ભાઈ ઉઠીને જાત્રા કરે ને ફૈબા કંઈ રાજમહાલયમાં હોય, એવો તો બેઠા હશે ત્યાં સરસ્વતીના કિનારે સિદ્ધપુર તીર્થમાં. પછી એવો અહીં ન હોય. રાજધુરાનું વહન ને માલવયુદ્ધના પડઘા એ તો પછી તમારે ઝીલવા રહ્યા. તમારે, ભીમદેવ કુમારે, મહારાજ દુર્લભરાજે, સૌએ. દાદાબાપુની જાત્રા એ કંઈ જેવો તેવો પ્રસંગ નથી પ્રભુ. એ તો ગજેન્દ્રોની કતાર નીકળશે, શંખ ફૂંકાશે, ભાટચારણની બિરદાવલી ગાજતી હશે, ઉયાભટ્ટ પોતે આશીર્વચન ઉચ્ચારતા હશે, બ્રાહ્મણો વેદોચ્ચાર કરશે, નગરકન્યાઓના મંગલગીત ગવાશે. આ વ્યર્થ કુટુંબ કલેશને બદલે તો કાલે સવારે નગરનો આખો સીનો જ ફરી ગયો હશે. આહ દામોદર, હું પણ, મને થાય છે મહારાજની પડખે મારા ઘોડા ઉપર નીકળવું. ભીમદેવને જાત્રા પ્રયાણની વાતે જાણે જાદુ કર્યું. દામોદર આગળ વધ્યો. મહારાજના રાજાથી ઉપર તો સુવર્ણનું છત્ર હશે પ્રભુ. યવનીઓ ચામર ઢોળાતી હશે, કવિજનો એમની પ્રશસ્તિ ગાતા હશે, સેંકડો સૈનિકો મહારાજની સાથે હશે, શ્રેષ્ઠીઓ, મહાજનો, સાધુઓ, બ્રાહ્મણો અનેકો સાથે નીકળશે. મહારાજનું એ બહુમાન થતું જોવા તો દેવો પણ વિમાને ચડીને આવશે. આહા આહા દામોદર, દામોદર, ભીમદેવનો ઉત્સાહ વધી રહ્યો. હું ચોક્કસ સાથે જવાનો. મોટા બાપુ, તમારે મને જવા દેવો પડશે. તું જાજે ભીમદેવ, પણ સાંભળ તો ખરો. દામોદર, તને લાગે છે ફૈબા માનશે? ફૈબા ન માને તો પ્રભુ, એવો એકલા રાજમહાલયમાં ભલે આંટા મારે, આખું સૈન્ય મહારાજ સાથે જાત્રામાં હશે. અહીં હશે જ કોણ? ને માલવાવાળો આવશે તો? એને અધવચાળે રોકી દેવાનો પણ આ એક જ રસ્તો છે. મહારાજની જાત્રા તો સૈનિકોને બમણો ઉત્સાહ આપશે, માલવા તો આવતું હશે તો પણ અટકી પડશે. આ તો દામોદર તે અદ્ભુત માર્ગ બતાવ્યો છે, વલ્લભ બોલ્યો. મહારાજ, દામોદર નમી રહ્યો. થોડી વાર પછી તે બોલ્યો, ત્યારે પ્રભુ હું તો ફૈબાનો નથી, તમારો પણ નથી, રાણાજીનો પણ નથી, હું તો પાટણનો છું. જે રીતે પાટણની કીર્તિ વધે એ માર્ગનું સતત ચિંતન કરી રહ્યો છું. મને આ રસ્તો ભગવાન સોમનાથે દર્શાવ્યો છે. પ્રભુ પોતે ધારે એ રસ્તો લેવા સમર્થ છે. મહારાજની પાસે તો કોર્ટ પ્રવેશ કરવાની રાજમુદ્રા પણ છે. પણ મહારાજ, સમય થોડો છે, રાત થોડી છે ને વેશ જાજા છે. દામોદરે ભોગળ ખોલી નાખી હતી. તે બે હાથ જોડીને વલ્લભરાજને નમી રહ્યો. પ્રભુ, મને તો ભગવાન સોમનાથે આ માર્ગ બતાવ્યો, મેં તમને કહી બતાવ્યો, હવે મહારાજને અનુકૂળ હોય તેમ કરો.